फरसाण होय, पूरी, पराठा के थेपला होय, दरेक वस्तुनी साथे खावामां उपयोगी एवो टोमेटो सॉस दरेकना घरमां वपराता होय छे। शियाळानी सीजनमां ज्यारे टामेटा खूब सस्ता मळता होय त्यारे तमे आ प्रमाणे घरे सॉस तैयार करी शको छो। फक्त 20 रुपियानी अंदर मार्केटमां 100-125 रुपये किलो वेचातो सॉस घरे तैयार थई जाय छे। आ सॉसनी जे कंसिस्टन्सी छे ए बहारना जेवी ज बने छे। आ सॉस बनाववामां आपणे कोई ज प्रिझर्वेटिवनो के कलरनो उपयोग नथी करवाना। साथे साथे एनी जे मेथड छे एटली ईजी छे के घरे ज तमे सरळताथी एने तैयार करी शको छो। तो चलो आपणे जोईए के आ टोमेटो सॉस घरे केवी रीते बनावाय। आवी नवी नवी रेसिपी जोवा माटे चेनलने सब्सक्राइब करवानुं ना भूलता। હું છું હેતર, કિચન ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે। જ્યારે પણ આપણે ટોમેટો સોસ બનાવવો હોય તો માર્કેટમાંથી આ રીતના જે મોટા દળવાળા ટામેટા આવે છે એનો ઉપયોગ કરવાનો। આ રીતના જે થોડા લંબગોળ શેપમાં ટામેટા હોય એનો દળ એકદમ સરસ હોય છે। જે ગોળ ટામેટા આવે છે એની અંદર દળ સારો નથી હોતો, તો આ રીતના જે લાંબા ટામેટા માર્કેટની અંદર આવે છે મોટા એનો ઉપયોગ કરવાનો। મેં અત્યારે 1 કિલો ટામેટા લીધા છે। એની સાથે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની છે। એક મીડિયમ સાઇઝનું મેં બીટ લીધું છે। 12-15 કળી લસણની લેવાની છે અને એક નાનો ટુકડો આપણે આદુનો લેવાનો છે। તમે જો ડુંગળી અને લસણ ના ખાતા હો તો તમારે ડુંગળીને લસણ નહીં લેવાનું, બાકીની બધી જ વસ્તુઓ લઈ તમે સેમ આ જ રીતે ટામેટો સોસ તૈયાર કરી શકો છો। ટામેટાને આપણે હવે વચ્ચેથી આ રીતે કટ કરવાના છે અને એની ઉપરનો જે ડીટાવાળો ભાગ હોય છે એને આપણે કાઢી લેવાનો છે। આ ભાગનો આપણે ખાવામાં ઉપયોગ નથી કરવાનો। આ રીતે આપણે એના થોડા મોટા મોટા પીસ તૈયાર કરી લઈશું। બીટ, ડુંગળી, આદુ અને લસણને પણ આપણે આ રીતે થોડા નાના નાના પીસમાં કટ કરી લેવાનું છે। તો અત્યારે મેં બધી જ વસ્તુઓને આ રીતે કટ કરીને તૈયાર કરી છે। આદુને આપણે છાલ કાઢી અને કટ કરવાનું છે। હવે એક નોનસ્ટિક લેવાનું છે, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને જે વસ્તુઓ આપણે બધી કટ કરીને રાખી છે એને આપણે નોનસ્ટિકમાં આ રીતે એડ કરવાની છે। પાણી આપણે બિલકુલ નથી નાખવાનું। જનરલી જ્યારે ટોમેટો સોસ બનાવવામાં આવે ત્યારે કુકરની અંદર પહેલાં એને પ્રેશર કુક કરવામાં આવે છે અને ત્યાર પછી એને ઉકાળવામાં આવે છે। આજે આપણે એવી કોઈ જ મેથડ નથી કરવાના। મીઠું નાખી દઈશું। અત્યારે મેં 2 ટીસ્પૂન જેટલું મીઠું આની અંદર નાખ્યું છે। મીઠું નાખ્યા પછી એકવાર મિક્સ કરી લઈશું, કારણ કે આપણે નોનસ્ટિકમાં પાણી કે તેલ બિલકુલ કોઈ વસ્તુ નથી નાખી, તો નીચે ટામેટા ચોંટે નહીં એ માટે પહેલાં મીઠું નાખ્યા પછી તરત આ રીતે મિક્સ કરી લેવાનું। ટામેટામાં જેવું તમે મીઠું નાખશો એટલે મીઠાનું પાણી છૂટવા લાગશે। સોસ બનાવવા માટે તમારે નોનસ્ટિક અથવા તો જાડા તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરવાનો છે। હવે એમાં આપણે 1 કપ ખાંડ નાખવાની છે। તમે વજનથી મેઝર કરશો તો 200 ગ્રામ થશે। ખાંડ નાખ્યા પછી એને પણ મિક્સ કરી લઈશું। મીઠું અને ખાંડ નાખવાથી ટામેટામાંથી એકદમ સરસ પાણી છૂટશે અને ટામેટાની સાથે બીજી બધી વસ્તુઓ પણ એકદમ સરસ રીતે આની અંદર ચડી જશે। આ સોસ બનાવતી વખતે તમારે સાથે બીજું કંઈ કામ કરવું હોય તો પણ તમે ખૂબ જ ઇઝીલી કરી શકો છો। જ્યારે તમે રસોઈ બનાવતા હો તો સાઇડમાં તમે આ પ્રમાણે સોસ તૈયાર કરી શકો છો। ઢાંકી દેવાનું છે। ઢાંક્યા પછી 5-1 મિનિટ પછી આપણે એને એકવાર ખોલી અને હલાવી લઈશું। તમે જોઈ શકો છો કે ખાંડ અને મીઠું ઓગળી ગયા છે અને એના કારણે સરસ પાણી આની અંદર તૈયાર થઈ ગયું છે। તો આ જ પાણીની અંદર આપણી બધી જ વસ્તુઓ ચડી જશે। આ રીતે ટામેટા અને બીજી બધી વસ્તુઓને બાફવામાં લગભગ આપણને 20-21 મિનિટ જેટલો સમય લાગશે। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને વચ્ચે વચ્ચે આ રીતે આપણે હલાવતા જવાનું છે। અત્યારે લગભગ 12-15 મિનિટ જેટલો સમય થયો છે। તમે જોઈ શકો છો કે ટામેટા આપણા થોડા ગળી ગયા છે અને બીટ અને બાકીની વસ્તુઓ પણ થોડી નરમ પડવા લાગી છે। બીટ નાખવાથી સોસમાં એકદમ સરસ કલર આવે છે। કોઈ જ આર્ટિફિશિયલ કલર એની અંદર ઉમેરવાની આપણને જરૂર નથી પડતી અને સાથે સાથે સોસને એક સરસ થિકનેસ પણ મળે છે એનાથી। આ રીતે દર 5-7 મિનિટે એકવાર હલાવી અને મિક્સ કરતા રહેવું જરૂરી છે। અત્યારે 20-22 મિનિટ જેટલો સમય થયો છે। ટામેટા તો આપણા એકદમ સરસ અત્યારે ગળી ગયા છે। આપણે બીટને ચેક કરી લઈશું। બીટને કૂક થવામાં થોડો વધારે સમય લાગતો હોય છે, તો બીટને આપણે ચમચીથી તોડી અને ચેક કરી લઈશું। જો બીટ ઇઝીલી તૂટી જાય તો બીટ પણ આપણું સરસ અત્યારે આની અંદર ચડી ગયું છે। ચમચીથી અથવા તો ચપ્પુની મદદથી તમે આ રીતે ચેક કરી શકો, બીટ એકદમ સરસ તૂટી જાય છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ બધી જ વસ્તુઓને એકદમ ઠંડી થવા દઈશું। જ્યાં સુધી રૂમ ટેમ્પરેચર પર ના આવે ત્યાં સુધી આપણે એને ગ્રાઇન્ડ નથી કરવાની। એકદમ ઠંડુ થાય મિશ્રણ પછી જ આપણે એને ગ્રાઇન્ડ કરીશું। જો તમે ગરમ ગરમ ગ્રાઇન્ડ કરવા જશો તો મિક્સરનું ઢાંકણ બંધ કર્યા પછી જ્યારે તમે ગ્રાઇન્ડ કરશો તો બધું મિશ્રણ તમારા પર બહાર ઉડશે। અત્યારે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તો આપણે મિક્સરના મોટા જારની અંદર એને કાઢી અને ગ્રાઇન્ડ કરી લઈશું। મિશ્રણને હું 2 પાર્ટમાં ડિવાઈડ કરું છું।
હવે એમાં આપણે વિનેગર ઉમેરવાનું છે. અત્યારે મેં 1/3 કપ વિનેગર લીધું છે. વિનેગર નેચરલ પ્રિઝર્વેટિવનું કામ કરશે. 1/3 કપમાંથી અડધું જ આપણે અત્યારે નાખીશું, બીજું અડધું બાકીનું જ્યારે ગ્રાઇન્ડ કરીશું ત્યારે નાખીશું. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ગ્રાઇન્ડ કરતી વખતે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. આ રીતે એક સ્ટ્રેનર મૂકી આપણે એને ગાળી લઈશું, જેથી એનું જે ટેક્સચર છે એ આપણે બહારથી જે ટમેટો સોસ લાવીએ છીએ એના જેવું એકદમ સ્મૂધ બનીને તૈયાર થાય. ચમચીની મદદથી આપણે આ રીતે એને ગાળી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે કોઈ જ આર્ટિફિશિયલ કલર એની અંદર નથી ઉમેર્યો, તેમ છતાં આપણા સોસનો કલર બહાર જે આપણે માર્કેટમાંથી લાવીએ છીએ એના જેવો જ બનીને તૈયાર થયો છે. હવે એમાં આપણે 1 ટેબલ સ્પૂન દેગી મિરચ નાખવાનું છે. દેગી મિરચનો કલર થોડો ઓરેન્જ હોય છે અને એનાથી કલર સરસ આવશે. મરચું આ રીતે છેલ્લે નાખવાનું. જો તમે ઉકાળતી વખતે નાખો તો ઘણીવાર ટોમેટો સોસની અંદર કડવાશ આવી જતી હોય છે મરચાની, તો આ રીતે તૈયાર થઈ જાય, ગળી જાય પછી જ આપણે એની અંદર મરચું નાખવાનું. હું તમને એની જે કન્સિસ્ટન્સી છે એ અત્યારે બતાડું, તો કન્સિસ્ટન્સી એકદમ જ ઠીક છે. આપણે એક પ્લેટની ઉપર મૂકી અને એની કન્સિસ્ટન્સી ચેક કરીએ. એક પ્લેટમાં આ રીતે અત્યારે મેં ટોમેટો સોસ લીધો છે. પ્લેટ અત્યારે મેં આખી ઊભી રાખી દીધી છે, તો પણ એકદમ ઇઝીલી એ નીચે નથી આવતું. એની જે કન્સિસ્ટન્સી છે એકદમ ઠીક છે, આપણે જે માર્કેટમાંથી સોસ લાવીએ છીએ એના જેવી. નોર્મલી જે આપણે કેચઅપ બનાવી છે એના કરતાં એકદમ જ ઇઝી મેથડ છે. આ પ્રમાણે તમે સોસ બનાવી અને 3-4 મહિના માટે ફ્રીજની અંદર નીચે સ્ટોર આરામથી કરી શકો છો. હવે ટોમેટો કેચઅપને લાંબા સમય માટે તમારે જો સ્ટોર કરવો હોય તો આ રીતે કાચની બોટલનો જ ઉપયોગ કરવાનો. આ રીતનું જે નાચું આવે એનો ઉપયોગ કરશો તો ઇઝીલી તમે ટમેટો સોસને બોટલની અંદર ભરી શકશો. આ રીતની કાચની બોટલ તમને માર્કેટમાં ખૂબ જ ઇઝીલી મળી જશે. તમારી પાસે ઘરમાં કોઈ જૂની કાચની બોટલ હોય તો તમે એમાં પણ આ સોસને સ્ટોર કરી શકો છો. આ રીતે જ્યારે તમે સોસ ભરો તો ઉપર જે આ નાળચું છે એને તમારે ઉપર નીચે કરતા રહેવાનું અથવા ચમચીથી હલાવતા જવાનું, જેથી એની અંદર હવા ભરાય અને સોસ ઇઝીલી અંદર ભરાઈ જાય. એનું ઢાંકણું લગાડી દઈશું. અત્યારે આ જે બોટલ મેં લીધી છે એ 500 ml છે. બીજો એટલો જ સોસ અત્યારે બાઉલની અંદર છે. તો તમે જોયું ને કે કેટલી સરળતાથી માર્કેટ જેવો સોસ તૈયાર કરી શકાય છે, અને એ પણ ટામેટાને બાફવાની અને ઉકાળવાની ઝંઝટ વગર. આ ટોમેટો સોસની રેસીપી એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરો. મેં પહેલાં પણ ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસની રેસીપી બતાવી છે. એ રેસીપી તમે ટ્રાય કરી કે નહીં એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમે મને મારા સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. મારા ફેસબુકના પેજને લાઇક કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી શકો છો. ત્યાંથી પણ તમને દરેક નવા વિડીયો વિશેની માહિતી મળતી રહેશે. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ જરૂરથી શેર કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે.